નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સારથી સપોર્ટ યુટ્યુબ ચેનલ પર આ તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત છે તો આજના વિડીયોની અંદર ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા શૈક્ષણિક વર્ષ બે હજાર ચોવીસ પચીસથી ધોરણ અગિયાર સામાન્ય પ્રવાહની અંદર અર્થશાસ્ત્ર વિષયનું જે પ્રશ્નપત્રનું પરિરૂપ સુધારેલું છે એ નવું સુધારેલું પ્રશ્નપત્રનું પરિરૂપ આજે આપણે જોવાના છીએ જો તમારે આની પીડીએફ ફાઇલ મેળવવી હોય તો આ પીડીએફ ફાઇલની લિંક તમે આપણી સારથી સપોર્ટની ટેલિગ્રામ ચેનલ ઉપરથી ડાઉનલોડ કરી શકશો પ્લસ આઈએમપી ક્વેશન પણ ત્યાંથી મળી જશે અને વિડીયો જોવા હોય તો આપણી યુટ્યુબ ચેનલની પ્લે લિસ્ટમાંથી તમે ઇઝીલી ત્યાંથી એક્સેસ કરી શકશો સૌથી પહેલાં આપણે વાત કરીએ કે સાહેબ આ વખતે બદલાવ શું કરેલો છે તો આ વખતે થોડોક બદલાવ કરેલો છે કે જે હેતુલક્ષી પ્રકારના પ્રશ્નો પહેલાં વીસ ટકા પૂછાતા એ હવે ત્રીસ ટકા પૂછાશે વીસ ટકા મતલબ કે આપણે પચાસ માર્ક્સનું પેપર હોય તો એમાંથી દસ માર્કના પ્રશ્નો તમારે હેતુલક્ષી પ્રકારના હતા મતલબ કે એમસીક્યુ છે એક એક વાક્યમાં જવાબ આપવાના છે આવા બધા હવે આમાં થોડોક બદલાવ કર્યો છે અને ત્રીસ ટકા કર્યું છે મતલબ કે પંદર માર્કનું જેમાંથી દસ એમ સીક્યુ અને પાંચ માર્ક્સના પ્રશ્ન એક એક વાક્યમાં હવે એ આપણે સુધારેલું જે નવું આખું માળખું છે એમાં આવતી પહેલાં આપણે વાત કરીએ તો જનરલ વિકલ્પ અને એક વિકલ્પ વગર આ બે વસ્તુ દાખલ કરેલી છે જનરલ વિકલ્પ મતલબ કે એમાં તમને સૂચના આપી કે આઠ આઠમાંથી કોઈ પણ પાંચના જવાબ આ વસ્તુ આ વખતથી દાખલ કરી છે બોર્ડની અંદર પણ સુધારો થઈ ગયો છે એટલા માટે તો પંદર માર્કના હેતુલક્ષી પ્રકારના પ્રશ્નો હશે પછી ટૂંક જવાબી પ્રશ્નો જેને આપણે બે માર્કના પ્રશ્નો કહીએ આ બે માર્કના પ્રશ્નો ટોટલ તમારે લખવાના થાશે પાંચ પણ આપેલા હશે કેટલા આઠ આઠમાંથી કોઈ પણ પાંચ ક્વેશ્ચનના જવાબ તમારે લખવાના અને દરેકના બે માર્ક એના પછી આપણે આગળ વાત કરીએ ટૂંક જવાબી પ્રશ્નો બે તો ટૂંક જવાબી પ્રશ્નો બે છે એની અંદર આપણે વાત કરીએ તો ટૂંક જવાબી પ્રશ્નો બે ની અંદર પણ સેમ ટુ સેમ એની એ જ પ્રોસેસ છે કે સાહેબ આમાં પાંચ પ્રશ્નો લખવાના આપેલા હશે આઠ અને આ પ્રશ્ન ત્રણ માર્કના થયા એટલે ત્રણ ગુણ્યા પાંચ કરો એટલે પંદર માર્ક આવી ગયા વિસ્તૃત જવાબી પ્રશ્નો વિભાગ ઈની અંદર પૂછાતા અત્યાર સુધી એ પ્રકારના પ્રશ્નો ત્રણ પ્રશ્નો આપેલા હશે પણ તમારે ત્રણમાંથી લખવાના છે કેટલા તો કે સાહેબ ત્રણમાંથી બે લખવાના છે દરેકના પાંચ માર્ક હવે વાત કરીએ કે સાહેબ પહેલી પરીક્ષા જે છે એ પહેલી પરીક્ષાની અંદર અભ્યાસક્રમની અંદર કેટલા ચેપ્ટર પૂછાવાના છે તો અભ્યાસક્રમની અંદર સૌથી પહેલા આપણે વાત કરીએ તો ક્રમિક રીતે જોઈએ ને તો પાંચ ચેપ્ટર પૂછાવાના છે અર્થશાસ્ત્ર વિષય પ્રવેશ ગુણભાર છે આઠ માર્ક મૂળભૂત ખ્યાલો અને સંકલ્પનાઓ માર્ક છે નવ માંગ માર્ક છે બાર પુરવઠો અગિયાર માર્ક આવક અને ખર્ચના ખ્યાલો દસ માર્ક હવે પાસ થવા માટે આપણે સત્તર માર્ક જોઈએ એટલે આમાંથી તમે એમ જો ઇઝીલી જુઓ તો આ માંગવાળો પાર્ટ છે પછી પુરવઠાવાળો પાર્ટ છે આ બહુ ઇઝી પાર્ટ છે એટલે એક વસ્તુ ખાસ યાદ રાખજો કે પ્રથમ પરીક્ષામાં જેટલું તમારાથી વધારે સ્કોર થાય ને એટલો સ્કોર કરજો કેમ કે જો પ્રથમ પરીક્ષામાં સ્કોર સારો નહીં હોય તો પછી બીજી અને વાર્ષિક પરીક્ષામાં ગમે એટલું ખેંચો તો ભેગું થશે નહીં અને આ પરીક્ષાની અંદર સિલેબસ ઓછો હોય એટલે જો તમારે ટકાવારી લાવવી હોય રિઝલ્ટ લાવવું હોય તો પ્રથમ પરીક્ષામાં મેક્સિમમ ટ્રાય કરવાની કે વધારેમાં વધારે માર્ક આપણે ખેંચી શકીએ રાઇટ હવે વિભાગ વાઇઝ આપણે માળખાની વાત કરીએ તો વિભાગ વાઇઝની અંદર સૌથી પહેલાં વિભાગ એ જે છે એ વિભાગ એની અંદર દસ એમસીક્યુ ટાઈપના પ્રશ્નો પૂછાશે એના પછી વિભાગ બી છે તો વિભાગ બી ની અંદર એક એક વાક્યના પ્રશ્નો પૂછાશે કેટલા તો કે સાહેબ પાંચ પૂછાશે પાંચ માર્ક થોડીક આપણે સ્પીડ રાખીએ કેમ કે આ બધી વસ્તુ મોસ્ટ ઓફ ઓલમોસ્ટ બધા જ વિષયોની અંદર સેમ છે એટલા માટે એના પછી સોળ નંબરથી લઈ અને ત્રેવીસ નંબર સુધીના પ્રશ્નની અંદર સૂચના આપેલી હશે નીચે આપેલા પ્રશ્ન ક્રમાંક સોળથી ત્રેવીસ સુધીના આઠ પ્રશ્નમાંથી કોઈ પણ પાંચ ક્વેશ્ચનના જવાબ લખો દરેકના બે માર્ક એટલે પાંચ પ્રશ્ન લખો એટલે દસ માર્ક થયા એના પછી વિભાગ ડી નીચે આપેલા પ્રશ્નો ક્રમાંક ચોવીસ થી એકત્રીસ સુધીના આઠ પ્રશ્નોમાંથી કોઈ પણ પાંચના જવાબ લખો દરેકના ત્રણ માર્ક અને આ વખતે એક નવી પદ્ધતિ દાખલ કરી છે જેને આપણે કહીએ કે સ્ટડી આધારિત પ્રશ્નો પેરેગ્રાફ છે ચિત્ર જોઈને પ્રશ્નો જવાબ આપવાના કીધા હોય કોઈ ચાર્ટ આપ્યો હોય કોઈ ગ્રાફ આપેલ હોય એના આધારે પ્રશ્નના જવાબ લખવાના હોય તો આવા પ્રશ્નો આ વખતે પૂછાવાના છે

તો જવાબ બહુ સરળતાથી મળી જાય તો હવે સૌથી પહેલા હું તમને કે સ્ટડી વાળો પ્રશ્ન બતાવી દઉં આવે કે સ્ટડી કરે છે આપેલી આકૃતિને આધારે પૂછેલા પ્રશ્નના જવાબ આપો કે સ્ટડી આધારિત થયો જેમ કે માંગનું વિસ્તરણ સંકોચન ક્યારે શક્ય બને માંગનું વિસ્તરણ અને સંકોચન ક્યારે શક્ય બને માંગનું વિસ્તરણ એટલે શું તો જો આ બધી વસ્તુ ડેટાના આધારે આપેલા પ્રશ્નો તો આવી રીતે તમારે છે એ આ વખતે થોડોક બદલાવ કરેલો છે રાઈટ તો આ પ્રકારે તમારું ધોરણ અગિયાર ઇકોનોમિક્સ ધોરણ અગિયારનું જે અર્થશાસ્ત્ર છે અર્થશાસ્ત્રની અંદર પ્રથમ પરીક્ષા માટેની પ્રશ્નપત્રનું આખું માળખું જોયું આપણે તો વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ છીએ નવા વિડીયો સાથે જય હિન્દ જય ભારત